बनासकांठा जिल्लामां जळ संचय માટે જિલ્લાની બનાસ ડેરી આગળ આવી છે। બનાસ ડેરી પરિવારના અધિકારીઓ કર્મચારીઓ ગામડા સુધી પહોંચી ખેડૂતોને જળ બચાવો અભિયાન વિશે માર્ગદર્શન આપી રહ્યા છે। ગુજરાત રાજ્યની સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પાણી માટે વિકટ સમસ્યા ઊભી થાય તે માટેના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે। આમ તો બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પણ પ્રમાણસર થાય છે, જોકે જમીનના વરસાદી પાણી ઉતરતું નથી અને પાણી વહી જાય છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ભૂગર્ભના પાણી જતા રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા 6 વર્ષ દરમિયાન ધાનેરા તાલુકામાં પૂર હોનારત પણ થઈ છે, છતાં આજે ધાનેરા તાલુકાના 50% જેટલા ગામોમાં સિંચાઈ માટે પાણી નથી, 12% જેટલું ઊંડું પાણી જતું રહ્યું છે। હવે ધાનેરા તાલુકામાં ખેતીનો વ્યવસાય પડી ભાંગ્યો છે, જોકે વરસાદી પાણીના બચાવને લઈ બનાસ ડેરી આગળ આવી છે। બનાસકાંઠા જિલ્લાની ઓળખક્ષમી ડેરીએ જિલ્લાના પશુપાલકો સાથે ખેડૂતોની પણ ચિંતા કરી જિલ્લાના તમામ ગામોમાં લોકભાગીદારીની તળાવો ઊભા ઊંડા જાય તેવા અભિયાનની શરૂઆત કરી છે। તળાવ ઊંડા થાય અને વરસાદી પાણીના સંગ્રહ થકી પાણી ભૂગર્ભમાં ઉતરે તેવા આયોજન થકી ગત રોજ ધાનેરા તાલુકાના માલોત્રા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં માલોત્રા ગામના ખેડૂતો હાજર રહી જળ સંચય સહિત કુદરતી ખેતીને સમજ્યા હતા। ખેતી અને દૂધ વ્યવસાય ઉપર દિન પ્રતિદિન અમારા ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ એમનું વિઝન છે કે ખેડૂતને કઈ રીતે સમૃદ્ધ બનાવો, એ માટે જળ સંચયનું કામ હોય, આધુનિક ખાતરનું અથવા તો દૂધની વ્યવસાય માટે અલગ અલગ વિચારધારા લઈ અને ખેડૂતને કઈ રીતે સમૃદ્ધ કરવા માટે એમાં ખાસ કરીને ધાનેરા તાલુકામાં ઘણા સમયથી પાણીની બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, દિન પ્રતિદિન પાણી ઊડે જઈ રહ્યા છે। એના માટે અમે ગામે ગામ જે વોળો ચાલતો હોય એની બાજુમાં તળાવ હોય તો તળાવ ઊંડો કરી અને વધુ વધુ પાણી ભરાઈ રહે અને ગામનું તળ ગામના જે બોર કે કૂવા જેમ એનું સિંચાઈ થઈ અને એનું ઊંચું તળ આવે એના એવા પ્રયત્ન બનાસ ડેરી કરી રહી છે। એના સિવાય પશુપાલનને કઈ રીતે જીવાડવી, તો પશુપાલનને જીવાડવા માટે ઘાસચારો છે, એને એ ઘાસચારો કઈ રીતે ઉગે, તો કે પાણી સિવાય ઘાસચારો થાય નહીં તો પાણીની એક આ વ્યવસ્થા ઊભી કરીને ઘાસચારાનું કરીએ, લોકો સમૃદ્ધ બનાવવા માટે ડેરી એક હેલ્થ કાર્ડ બનાસ હેલ્થ કાર્ડ ઊભું કર્યું છે કે દરેક દૂધ ઉત્પાદક દૂધ ભરાવતો હોય એના ફાર્મરને એના દૂધ ઉત્પાદકને બનાસ ડેરી મારફત ફ્રી ઓફ સેવા કરી આપવાની એક નેમ અમારા ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબની છે, એ પણ દિન પ્રતિદિન અમે પૂર્ણ કરી રહ્યા છીએ। સાહેબે જે નવી નવી ખેડૂત માટે વિઝન ઊભું કર્યું છે એને ખેડૂત બનાસ ડેરીના કર્મચારી અને બધાના સાથ અને સહયોગથી દિન પ્રતિદિન કામ આગળ વધી રહ્યું છે અને અમારે આ જે જળ સંચયનું કામ છે આ ચોમાસાની અંદર દોતીવાડામાં ગયા ચોમાસામાં દોતીવાડામાં કામ થયું છે, આ વખતે આખા જિલ્લામાં જળસંચયનું કામ કરી રહ્યા છે તો એની અંદર બહુ મોટી પ્રગતિ મળે એમ છે અને ખેડૂતને ફાયદાકારક છે। ધાનેરા તાલુકા માટે પાણીનો એક એક ટીપાની જાળવણી કરવી જરૂરી બની જાય છે। ધાનેરા તાલુકો સૌથી વધારે દૂધની આવક ધરાવતો તાલુકો છે, સાથે તાલુકાના નાગરિકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો પાણીની કિંમત અને મહત્વ હવે જરૂરી બની જાય છે। બનાસડેરી જિલ્લાના ખેડૂતોને પાણીનો બચાવ અને સંગ્રહ સાથે કુદરતી ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવવાની સાથે સાથે જિલ્લાના ખેડૂતોના આરોગ્યને લઈને જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે। ગતરોજ ધાનેરા તાલુકા ભાજપના પ્રમુખ હરજીભાઈ પટેલ, બનાસડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ સાથે અલગ અલગ વિભાગના બનાસડેરી વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ હાજર રહી ખેડૂતો તેમજ પશુપાલકોને પાણી ખેતી વિશે માહિતી આપી હતી। બનાસ ડેરી મારફત ગઈ સાલ દતીવાડા તાલુકાની અંદર તે ડેમ અને તવાળો બનાવીએ, ચેકડેમ અને તવાળો એવા અમારા ધાનેરા તાલુકામાં જો તવાળો અને ચેકડેમ બનશે તો અમને તાલુકાને મોટો લાભ મળશે। અમારા તાલુકાની અંદર પાણીની પરિસ્થિતિ વિકટ હોય તો ગામે ગામ તવાળ અને વાળા બંધાય રિચાર્જ થાય તો ખેડૂતોને મોટો ફાયદો થશે। ડેરી મારફત આ માલોત્રા ગામની અંદર જે સજીવન ખેતી માટે મીટિંગ રાખી હતી એ લોકો બધે આવી અને હબળું કે રસિયાણ ખાતરથી દૂર થઈ અને ગાય આધારિત ખેતી કરો તો આપણને મોટો લાંબા ગાળા ફાયદો થશે।